કટુચમાં રોડ શો યોજ્યો. ભાજપા ઉમેદવાર મનસુખ વસાવા માટે તેમણે પ્રચાર કર્યો. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા પૂર્વે ભાજપે રોડ શો યોજ્યો, જેમાં નવનીત રાણા છે એ જોડાયા હતા. તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, કે જે ભરૂચથી ઉમેદવાર છે ભાજપના, અને આજે પ્રચાર પ્રસારના અંતિમ દિવસ છે અને તે પહેલાં ભાજપના તમામ દિગ્ગજો છે રેલી કરી રહ્યા છે, રોડ શો યોજી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવા માટે પણ પ્રચાર કરવામાં આવ્યો અને નવનીત રાણા છે કે જેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમની સાથે બીજા કાર્યકરો છે એ પણ હાજર રહ્યા. સાંસદ નવનીત કૌર રાણાએ ભરૂચમાં રોડ શો યોજ્યો. આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, ભરૂચના આ દ્રશ્યો છે. મનસુખ વસાવા માટે તેમણે પ્રચાર કર્યો હતો અને જે રીતે આજે અંતિમ દિવસ છે ને એ પહેલાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ છે એ પોતાના મત વિસ્તારોમાં રોડ શો અને રેલી કરી રહ્યા છે, ત્યારે સીધા જ દ્રશ્યો ભરૂચથી, કે ભરૂચની બેઠક ખૂબ જ રસપ્રદ રહી છે પહેલેથી જ. અને અત્યારે મનસુખ વસાવા છે, એમણે રોડ શો યોજ્યો છે જેમાં અભિનેત્રી અને સાંસદ નવનીત કૌર છે એ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શોમાં તેઓ સહભાગી બન્યા હતા અને મોટી સંખ્યામાં બાઇક રેલીમાં ભાજપના કાર્યકરો પણ જોવા મળ્યા હતા. ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને જેમના માટે રોડ શોનું આયોજન. આજ એ મતદાર સંઘ ભરૂચ મેં હમારે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ કે સાતમે ટર્મ કે જો એમપી કે ચુનાવ લડ રહે ઉનકે આજ રેલી કે લિયે હમ યહાં પર આયે. હમારે વિધાયક ભી હૈ ભરૂચ કે, हमारे साथ में और जिले के प्रभारी भी हैं, लोकसभा प्रभारी हैं, जिले के अध्यक्ष हैं. मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है. और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं. क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी 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 कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है, मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है और भरूच से शुरुआत है उसकी. तो मैं बहुत बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज. थैंक यू. थैंक यू. સમાચાર છોટાઉદેપુરથી.